And how are you all? I hope you are fine. My name is Georgina from St. Mary's School. Okay, student, આજે આપણે ગુજરાતી સ્ટાન્ડર્ડ 2 ચેપ્ટર 2 દાદા ખોવાઈ ખોવાયા છે. પહેલી પ્રવૃત્તિ છે, ચાલો આપ ગાઈએ ગીતડું. એમાં ખાલી એક ફન સોંગ છે કે જે ખાલી આપણે ગમ્મત એક ગીત કરવાનું છે એની અંદર. એમાં છે અકલમ ચકલમ ચમ ચમ ચમ, બાળક બોલે બમ બમ બમ, ચકલમ પકલમ પમ પમ પમ, બાળક બોલે બમ બમ બમ, મકલમ ટકલમ ટમ ટમ ટમ, બાળક બોલે બમ બમ બમ. ઓકે, આ એક ગમ્મતવાળું એક ગીત બનાવેલું છે. અહીંયા જો ધ્યાનથી આ શેનું ચિત્ર છે બાળકો, પ્રવૃત્તિ નંબર 2માં? સરસ, આ મેળાનું ચિત્ર છે. તો આ મેળામાં તમને શું શું દેખાય છે? સરસ, બાળકો માટે ચકડોળ છે, મીઠાઈની દુકાન છે, રમકડાની દુકાન છે, ફુગ્ગામાં નિશાન તાકો એની દુકાન છે, અને મોતનો ઘોડો 5 રૂપિયામાં ટિકિટ એવું લખ્યું છે, અને એ બધી દુકાનો અહીંયા દેખાય છે, અને મોટું એક ચકડોળ વચ્ચે છે. તો સારું બાળકો, તેમાં તમારે પ્રશ્ન પૂછવાનો છે અને એ વાતચીત તમારે મમ્મી પપ્પા સાથે ઘરમાં કરવાની છે. તો એમાં આ વાતચીત કરવાની છે, પ્રશ્ન પૂછવાનો છે, અને વાતચીતમાં છે કે આ ચિત્રમાં તમને શું શું દેખાય છે. તો બાળકો, આ ચિત્રમાં જોઈને તમારે મમ્મી પપ્પા સાથે વાતચીત કરવાની છે. પછી બીજો પ્રશ્ન છે, સૌથી મોટા ચકડોળની બાજુમાં શું છે? તો એ તમારે જોવાનું છે અને એનો જવાબ આપવાનો છે. ચિત્રમાં શાની દુકાન જોવા મળે છે? તો જોવા મળતી નથી, તો એનો જવાબ તમારે આપવાનો છે, ચર્ચા કરવાની છે. તમે આવી દુકાનો બીજે ક્યાં જોઈ છે? તો એ પણ તમે જ્યાં ગયા હો, બીજા તમારા ત્યાં આજુબાજુ મેળો લાગતો હોય ત્યાં ગયા હોય, તો એ બધી દુકાનોના એ જવાબ આપવાનો. પાંચમું છે, તમે મેળો જોયો છે ક્યાં? તો એનો તમારે જવાબ આપવાનો. છઠ્ઠું, એ મેળામાં તમને શું જોયું હતું? તો એનો તમારે જવાબ આપવાનો. સાતમું, તમે મેળામાં શાની દુકાન કરો? તો એનો જવાબ આપવાનો. આઠમું, તમે મેળામાં કેવા ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કરો? તો સ્વાભાવિક છે કે આપણે બહુ જ ઊંચા મેળો, બહુ જ ઊંચું ચકડોળ હોય એમાં આપણે ના બેસે. સારું, તો બાળકો અહીંયા લખ્યું છે પ્રવૃત્તિ નંબર 4, વાંચો અને ચેકો. ચેકો એટલે કાઢી નાખવાનું છે, અને ચિત્ર જુઓ અને સાચું ન હોય તે વાક્ય ચેકી નાખવાનું છે. ચિત્રમાં 4 દુકાનો છે. બાળકો પહેલાં તમારે ચિત્ર જોવાનું છે, ચિત્રમાં કઈ કેટલી કેટલી દુકાનો છે, 1, 2, 3, 4, 5. તો ખોટું છે એટલે એ વાક્ય ચેકી નાખવાનું છે. બરાબર, આવી રીતે તમારે એ વાક્યને આમ કરીને એની પર પેન્સિલ ફેરવી દઈને ચેકી નાખવાનું, કેમ કે ખોટું વાક્ય છે. મેળામાં મીઠાઈની દુકાન નથી. બાળકો જો, પહેલાં જ મીઠાઈની દુકાન છે એટલે આ વાક્ય પણ ચેકી નાખવાનું રહેશે. મેળામાં જોકર દેખાય છે, તમને આ મેળામાં જો જોકર દેખાતો હોય તો એ જોવાનું છે, અને જો નથી દેખાતો તેને ચેકી નાખવાનું છે. એક જ દુકાનમાં રમકડા મળે છે, તો એક જ દુકાનમાં રમકડા મળે છે તો એ તો સાચી છે, તો એને ચેકવાનું નહીં. મેળામાં નિશાન તાકવાની દુકાન નથી તો ખોટી વાત, કેમ કારણ કે અહીંયા લખ્યું છે કે ફુગ્ગામાં નિશાન તાકો, એટલે એ ખોટું છે, એટલે એને ચેકી નાખવાનું છે એ વાક્યને. પછી એક દુકાનમાં કપડાનું સેલ છે. બાળકો, કપડાનું સેલ નથી એટલે એને ચેકી નાખવાનું છે. મોતનો કૂવો જોવાને 5 રૂપિયા ટિકિટ, એ સાચું છે એટલે નહીં ચેકવાનું. અને નાના બાળકોને ચકડોળમાં બેસવા ન મળે, ખોટું. નાના બાળકોની ચકડોળ અહીંયા છે એટલે તમારે જોવાનું, અને એ છે એટલે એ ન મળે એવું લખ્યું છે, એટલે એ વાક્ય ચેકી નાખવાનું રહેશે. થેન્ક યુ બાળકો.